બનાસકાંઠામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે બનાસ ડેરીના નવીન પ્લાન્ટ અને થરાદ ખાતે એગ્રીકલ્ચર કોલેજનું લોકાર્પણ કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સાંસદ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠામાં દિયોદરના સણાદર ખાતે દૈનિક 30 લાખ પ્રતિ લીટર દૂધનું પ્રોસેસિંગ ધરાવતા બનાસ ડેરી પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની હસ્તે આ બનાસ ડેરી પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં ડેરી અને પશુપાલન કેન્દ્રીય મંત્રી ડોક્ટર સંજય બાલિયાન, બનાસકાંઠાના સાંસદ, બનાસ ડેરીના ચેરમેન, ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય સહિત ડેરીના ડિરેક્ટરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગુજરાત સરકાર હર હાથ કો કામ, હર ખેત કો પાણી માટે હંમેશા ખેડૂતોની સાથે હોવાનું જણાવ્યું હતું. ભાઈઓ બહેનો, બનાસ ડેરી, બનાસકાંઠા, એમના વિકાસ માટે હંમેશા સરકાર એ કેન્દ્ર સ્થાને ધ્યાન આપી રહી છે. બનાસકાંઠા સાથે મારો પણ સીધો લગાવ અને મારી લાગણી પણ કાયમ રહી છે. પૂરના સમયે આજ દિવસ આ વ્યક્ત બધા બનાસના લોકો વચ્ચે યોજું, લોકોની ખુમારી, લોકોની માયાળુ માનસિકતા, લોકોનો પ્રેમ ભેરો વ્યવહાર એ મને હંમેશા કાયમ બનાસકાંઠા માટે પ્રેમ અને લાગણી એ કાયમ રહી છે અને હજુ પણ રહેવાની છે. અને એટલા માટે બનાસકાંઠાના જેવા પાણીના પ્રશ્નો હોય કે બનાસકાંઠાના કૃષિ, શિક્ષણ, સિંચાઈ, આરોગ્ય, વીજળી આ બધા પ્રશ્નમાં સરકાર પ્રાયોરિટી આપીને બનાસકાંઠા આગળ આવે એના માટે સરકાર કટિબદ્ધ છે. આપણે આવનારા દિવસોમાં કૃષિ અને સિંચાઈ દ્વારા ગુજરાતને ખૂબ સુખી સમૃદ્ધ કરવા માંગે છે. ગુજરાતની સરકાર સારી રીતે જાણે છે અને ભારતીય જનતા પાર્ટી પણ એ મંત્ર સાથે આગળ વધે છે કે ખેડૂત સુખી તો જ ગામડું સુખી, અને ગામડું સુખી તો જ પૈસો શેરમાં આવવાનો છે. અને એટલા માટે મારા ખેડૂતોને સુખી કરવા પાણી અને વીજળી અને પૂર્તિ મળે એટલા માટે સરકાર એક એક ખેડૂતના ખેતરો સુધી પાણી પહોંચે, હર હાથ કો કામ, હર ખેત કો પાણી એ મંત્ર સાથે સરકાર આગળ વધવા જઈ રહી છે. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈને પણ આ તકે ધન્યવાદ આપું છું કે વડાપ્રધાને ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ એના દૂધને ભારતમાં વેચવા માટે RCEP રિજિયોનલ કોમ્પ્રેસિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એ ન કરવાનો હિંમત ભૈરો નિર્ણય ભારતના પશુપાલકો અને ખેડૂતો એના માટે નરેન્દ્રભાઈએ જે વિશ્વ કક્ષાએ હિંમતથી નિર્ણય કર્યો છે એને આ મંચ ઉપરથી ધન્યવાદ આપું છું. અને ખેડૂતોની ચિંતા આ કરનારી સરકાર તરીકે નરેન્દ્રભાઈએ ખેડૂતોના હામી તરીકે, ગરીબોના બેલી તરીકે પોતાની જાતને બધું સ્પષ્ટ કરી છે. ભાઈઓ બહેનો, બનાસ ડેરીને આજના તકે ખૂબ અભિનંદન આપું છું અને રાજ્ય સરકાર વતી ખાતરી આપું છું કે પશુપાલકો, ગાય માતા, ડેરી આ ઉદ્યોગોમાં સરકાર તમારી સાથે છે. સરકાર દરેક સમયે તમને પૂરતી મદદ કરીને ગુજરાતના મારા પશુપાલકો, ગુજરાતના મારા ગૌ પૂજકો, ગુજરાતના મારા દૂધ ઉત્પાદકોને સરકાર પોતાના ગણીને હંમેશા મદદ કરશે એ વિશ્વાસ સાથે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. આ પ્રસંગે ડેરી અને પશુપાલન વિભાગના કેન્દ્રીય મંત્રી ડોક્ટર સંજયે જણાવ્યું હતું કે માત્ર ખેતી થકી જ ખેડૂતોની આવક બમણી કરી શકાય તેમ નથી,
તેના માટે પશુપાલન પણ એટલું જ મહત્વનું છે. તેમજ બનાસકાંઠા અને ગુજરાતમાં સહકારી માળખું ખૂબ જ મજબૂત છે અને તેનો લાભ અન્ય રાજ્યોને પણ મળવો જોઈએ. 35 લાખ કે આબાદી મુજફ્ફરનગરમાં, મુજફ્ફરનગરમાં દેખીએ તો 40 ડૉક્ટર હૈ. આજ અગર બનાસકાંઠા કી વાત કરે તો કરીબ 250 વેટનેરિયન તો બનાસકાંઠા ડેરી ગયે, 60-70 સ્ટેટ ગવર્નમેન્ટ કે ભી હૈ. યે અપને આપ અંતર દર્શાતા હૈ. 10,000 કરોડ કા ટર્નઓવર એક જનપદ મેં. આપ સોચીએ, અગર આપ પૂરે દેશમાં દૂધ કા દેખેંગે તો 7.5-8 લાખ કરોડ કા દૂધ હર સાલ હમ ઉત્પાદન કરતે હૈં. અગર ગેહું ઓર ચાવલ કો ઇકઠ્ઠા મિલાએંગે તો 2 લાખ કરોડ પે ભી નહીં પહોંચતે. સરકાર કો અપના ફોકસ બદલના હોગા, અપની સોચ બદલની હોગી. અગર કિસાન કી આય દુગની કરની હૈ તો પશુપાલન કે માધ્યમ સે હો સકતી હૈ, ખેતી કે માધ્યમ સે સંભવ નહીં હૈ. બિલકુલ, મેં તો ચાહતા હું, મેરે 2014 સે આજ તક મેં રિક્વેસ્ટ કરતા આયા હું અપને ગુજરાત કે ભાઈઓ સે કે ભાઈઓ ગુજરાત સે બહાર નિકલ કે દેશ કો ભી સિખાઈએ. જો આપને ગુજરાતમાં કરકે દિખાયા, દેશ કો આવશ્યકતા હૈ. જબ તક આપ સિખાયેંગે નહીં, દેશ સીખા કે કેસે. ગુજરાત દેખે રોડ મોડલ હૈ ડેરી કે, ઉસમેં દેખેંગે આજ સે નહીં, શરૂ સે. લેકિન ગુજરાત ને અચ્છે બિઝનેસમેન હૈ, આપ લોગ બહાર નહીં નિકલતે. હમે ભી તો સિખાઈએ, હમ ભી તો કિસાન હૈ. તો મેં તો આજ નિવેદન કરૂંગા, મેને ચેરમેન સે નિવેદન કિયા હૈ કે કમ સે કમ મુજફ્ફરનગર જનપદ કો ગોદ લે લીજીએ મેરે. મેં વહાં પે હું, હમ એક એસા મોડલ વહાં ભી ખડા કરે. જબ તક બહાર નહીં નિકલેંગે, દેશ કૈસા સીખેગા. છે કે ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર કોઈ એક જિલ્લાના પશુપાલકોને રૂપિયા 600 કરોડ રૂપિયા કરતાં વધારે નાણાં, 3.5 લાખ કરતાં વધારે પશુપાલકોના અકાઉન્ટમાં જમા થતા હોય, મેસેજથી એને દૂધ ભરાવે 10 મિનિટમાં મેસેજ આવતો હોય, અને 241 કરતાં વધારે વેટરનરી ડૉક્ટરની ટીમ જે માણસને ફોન કરો અને 108ની ગાડી સરકારની આવે છે, એ પ્રમાણે ડેરીની વ્યવસ્થા અમે પોતાની, એટલે 241 જેટલા વેટરનરીના ડૉક્ટરો ઊભા કર્યા છે. અમે આ વખતે આઈઆઈટીના 8 જેટલા સ્ટુડન્ટને અહીંયા આગળ હાયર કર્યા ડેરીની અંદર કે રિસર્ચ કરી અને ટીમને કામે લાગે છે. ગઈકાલે આઈઆઈએમમાંથી પણ પ્લેસમેન્ટ કરીને અમે 3 જેટલા એના પણ આઈઆઈએમના સ્ટુડન્ટ પણ લીધા છે, જેમાં આઈઆઈટી કરેલા પણ 2 જણ છે. ઇરમામાંથી પણ અમે 10-12ની વધારાની એક સારી ટીમ, ભારતની સારામાં સારી યુનિવર્સિટીઓ જે છે એનું નોલેજ એ બનાસમાં લાવીને મારા બનાસના પશુપાલકો કઈ રીતે સુખી થઈ શકે એવું એક મોડલ ઊભું કર્યું છે. સાથે બી કીપિંગનું કામ પણ લીધું છે અમે, અને એ દૂધમાંથી પૈસા મળે છે એ પ્રમાણે છાણમાંથી પણ પૈસા મળતા થાય એનો પણ પ્રોજેક્ટ અમે હાથ ઉપર લીધો છે. આવતા મહિનાની અંદર એ પણ પ્રોડક્શનમાં આવી જશે. તો દૂધની સાથે સાથે અમે ગોબર એટલે છાણના પણ પૈસા આપવાની વ્યવસ્થા કરશું. એટલે દેશ માટે મોડલરૂપ છે, અને દેશમાં જ્યાં પણ લાગશે કે એને ઠીક કરવું છે તો અમારું જે અમારા અધિકારીઓની ટીમ છે એનો જે અનુભવ છે એ દેશ પરને આપીશું. બિલકુલ, અમારી પાસે ડેરી ટેકનોલોજીસ્ટ, ફૂડ ટેકનોલોજીસ્ટ એની 100-200 નહીં, એના કરતાં વધારે યુવાનોની ટીમ છે મારી પાસે બનાસ ડેરી પાસે, અને એવા ટેલેન્ટ કહી શકાય એવા યુથ અમારી પાસે છે જેને એક્સપિરિયન્સ છે, જે આખા દેશની અંદર કામ કરવું હોય તો પણ કરી શકે એ પ્રમાણેની ક્ષમતા ધરાવે છે. અને બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોએ જે ક્રાંતિ સર્જી છે સહકારી નાતાના કારણે, માનું છું કે બીજે પણ જો પ્રેરણા લેશે તો બીજે પણ આનો ફાયદો થશે, બીજી જગ્યાએ પણ આનો લાભ મળશે, અને બનાસને તો મળશે જ મળશે. જગદીશ પઢિયાર સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા.